તો ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે. બપોરે 3:30 જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે અને 8,000 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. પીએમ મોદી ઓડાના મકાનની ફાળવણી, વંદે ભારત અને પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને શહેરી વિકાસ વિભાગના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજ 4 કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. અત્યારે હાલ ગાંધીનગર છે અને ગાંધીનગરથી તેઓ સીધા આ મંચ ઉપર આવશે. મંચ ઉપરની વાત કરવામાં આવે તો વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત 8,000 કરોડના વિકાસલક્ષી કામો જે છે તેનું લોકાર્પણ ખાતમુહૂર્ત જે છે તે આ મંચ ઉપરથી કરવાના છે. આ મંચના તમે દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો કે જ્યાં 8,000 કરોડથી પણ વધારે વિકાસના કામોને ગુજરાતમાં વેગ મળશે. જે અંતર્ગતની વાત કરવામાં આવે તો આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 20,866 શહેરી અને 35,657 ગ્રામીણ આવાસ લોકાર્પણ તેમજ 30,000 નવા આવાસો ની મંજૂરી જે છે તે આ મંચ ઉપરથી આપશે. મહત્વનું એ છે કે 90 કરોડ લાભાર્થીને બેંક ખાતામાં ડીબીટી મારફત ચેક જે છે તે પણ આ મંચ મારફત આપવામાં આવશે. ઉર્જા અને પેટ્રોકેમિકલના 7 પ્રકલ્પોનું લોકાર્પણ જે છે તે પણ આ મંચ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. શહેરી વિકાસ વિભાગના 6 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ મંચ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે કરાવશે. મહત્વનું એ પણ છે કે ભારતીય રેલવેના 2 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને 7 ટ્રેનોનું ફ્લેગ ઓફ જે છે તે આ મંચ ઉપરથી કરાવશે. આમ વિવિધ કાર્યક્રમો અંતર્ગત જે છે તે આ મંચ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અને વિકાસલક્ષી જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમને તેઓ વેગ આપશે અને તે આ મંચ ઉપરથી ફ્લેગ ઓફ પણ અન્ય ટ્રેનોને જે છે તે કરવાના છે. એટલે અત્યારે હાલ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, News18 ગુજરાતી, અમદાવાદ. પ્રધાનમંત્રી મોદીએ વાવોલમાં પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરીને આ સમયે એક દંપતિ માટે પોતાના ઘર આંગણે પીએમ મોદીના આગમનને જીવનભરનું સંભાણું બની ગયું છે. પ્રધાનમંત્રીએ ગજ્જર પરિવારને કાપડ પર ઓટોગ્રાફ આપ્યો છે. પીએમની સિગ્નેચર મેળવીને આ પરિવાર ખૂબ જ ખુશ છે. પરિવારનું કહેવું છે કે તેઓ કાપડ પરના આ ઓટોગ્રાફને ફ્રેમમાં મઢાવીને પોતાના ઘરમાં સજાવશે. પ્રધાનમંત્રી જ્યારે ગાંધીનગર હોય ને તેમના જન્મદિવસના એક પહેલા હોય અને દરેક વ્યક્તિ માટે તે જીવન જીવનભરની એક યાદગારી બની રહે તે માટે વિશેષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકોને પોતાની સિગ્નેચર અને સાથે એક કાપડ ઉપર પોતાનું નામ લખીને આપ્યું છે. લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, ખાસ કરીને ભાગ્યશ્રીબેન જેમની જેમના પરિવારના લોકો, ગજ્જર પરિવારના લોકો, તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. કહેશો બેન, વડાપ્રધાનની આ સિગ્નેચર જીવનભર માટે કેવી યાદગારી? એટલે તો એમને એમ થયું કે ભાઈ આપણે ફોટો ફ્રેમ કરાવીશું ને મઢાઈશું, કાગળ પર નથી કરવું પણ કાપડ પર કરીએ, એટલે આપણે લાઈફ ટાઈમ આપણી જોડે રહે. એટલે પહેલેથી જ આઈડિયા તમે રાખો? પહેલેથી જ અમે બનાવી દીધું હતું બધું, અંદર કાપડ લઈને આવ્યા, પછી આજુબાજુ ડેકોરેટ કર્યું અને પછી સરને આપ્યું. જો પહેલાં જો કે ના જ પાડતા હતા કે કંઈ નહીં, પ્રોટોકોલના લીધે કંઈ સરને કંઈ નહીં આપી શકીએ, પણ પછી બનાવીને તો રાખીશ તું કે કદાચ સર આપાડે તો આપણને એટલો લાવો મળી જાય. એટલે બસ પછી સાઈન સરે કરી આપી, એટલે હવે અમને આખી જિંદગી યાદ જ રહી જશે ને, આની ફ્રેમ પણ અમે કરાવી દઈશું. ખાસ ગજ્જર પરિવાર છો એટલે જય વિશ્વકર્મા. અમારે સુથાર સમાજના જે છે અમારે ઈષ્ટદેવ એને જય વિશ્વકર્મા. એટલે કાલે પાછી એમનો બર્થડે પણ છે અને વિશ્વકર્મા પૂજા દિવસ બસ છે, એટલે એમને ખાસ વિશ્વકર્મા પુરાણ પણ અમે આપ્યું છે એમને ગિફ્ટમાં અને બર્થડે કાર્ડ આપ્યું છે અને એમની જોડે બસ ઓટોગ્રાફ લીધો છે. હાર્દિક ભાઈ, આ જીવનભરની યાદગીરી તો રહી, પરંતુ સોલાર માટે પણ ખાસ વડાપ્રધાનજી આવ્યા હતા, તેમની સાથે શું વાતચીત થઈ? સોલાર માટે અમારા જોડે કોઈ એકચ્યુઅલી બહુ વાત નથી થઈ, કેમ કે અમારા જોડે ખાલી વેલકમમાં જ હતા અમે. હા બિલકુલ. તમે કયા નંબરના ઘરમાં રહો છો? અહીંયા જ રહું છું. અહીંયા જ રહો છો? ઓકે. અને આ યાદગીરી કેટલી મહત્વની તમારી માટે? અરે આ તો જીવનભરની યાદગીરી છે મારા માટે. ઓકે. જય વિશ્વકર્મા નરેન્દ્ર મોદી. આ સિગ્નેચર સાથે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં વાવોલમાં આવ્યા હતા અને વાવોલમાં શાલિન ટુ અપાર્ટમેન્ટમાં રહેતા ગજ્જર પરિવાર માટે આ એક યાદગીરી બની રહી છે અને તેની સાથે આ યાદગીરીની સાથે આ પરિવારના લોકો છે તે આવતીકાલે જ્યારે વિશ્વકર્મા જયંતિ ઉજવશે ત્યારે તેમનો આ યાદગીરી સાથે ઉજવવાના છે. એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવતીકાલે પણ છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, News18 ગુજરાતી, ગાંધીનગર.
ગીર સોમનાથ જિલ્લાના કુડીનાર બાયપાસ રોડ નજીક ફિશ ભરેલું કન્ટેનર પલટી ખાઈ ગયું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વેરાવળથી ફિશ ભરીને કન્ટેનર પીપાવાવ પોર્ટ જતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાના કારણે રોડ પર લોકોનું ટોળું ઉમટ્યું છે. કન્ટેનર ઓવર સ્પીડમાં હોવાથી પલટી માર્યું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ. રોડ પર ટ્રાફિક જામ જરૂર સર્જાઈ ગયો છે. ડ્રોન કેમેરાથી પકડાઈ ગયા ચોર. દાહોદ પોલીસે ડ્રોન કેમેરાથી તસ્કરોને દબોચી લીધા છે. ઝાલોદના લુહારવાડામાં મંદિરમાં ત્રાટક્યા હતા તસ્કરો. અડધી રાત્રે દાહોદ પોલીસે શરૂ કરી હતી કવાયત અને પોલીસ અને ગ્રામજનોને જોઈ ચોરો મંદિરની પાસે ખુલ્લા ખેતરમાં ભાગવા લાગ્યા. તો ખેતરમાં ઢીંચણસમા પાણી તેમજ કાદવ કીચડની વચ્ચે ચોર પાછળ પોલીસ દોડી અને ચોરોને પકડવા માટે તેઓ પાછળ દોડ્યા હતા. ચોરોએ બચવા માટે પથ્થરમારો કર્યો. અંદાજિત રાત્રિના 2 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચોરને પકડવાનું આખું ઓપરેશન ચાલ્યું અને જેમાં 4 ચોર ચોરી કરવા આવ્યા હતા અને તેમાંથી 2 ચોરને પકડી લેવામાં આવ્યા છે. પોલીસને સફળતા મળી છે. અન્ય આરોપીને પકડવા પોલીસે ડ્રોનની મદદ પણ લીધી છે. તો દાહોદ પોલીસની કામગીરીને ગૃહરાજ્યમંત્રીએ પણ વખાણી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું પણ છે, આ વિડીયો પણ પોસ્ટ કર્યો છે અને તેમણે કહ્યું છે કે દાહોદ SP અને ટીમની વખાણવા જેવી આ કામગીરી છે. આદિવાસી વિસ્તારમાં પોલીસે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાત્રિના સમયે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને આરોપીને પકડ્યા છે. નર્મદા ડેમની સપાટી 136.99 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમનો એક દરવાજો 1.4 મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે. તો સતત પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાં વરસાદ અને જે રીતે પાણીની આવક થઈ છે તે એ પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાત માટે એક સારા સમાચાર છે. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીનો જળસંગ્રહ 78.22% થયો છે. ધરોઈ ડેમમાં 2292 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને કુલ 622 ફૂટ લેવલ સામે 616.13 ફૂટ લેવલ થયું છે. તો હાલના જળ સ્ટોકમાંથી 75% વપરાશમાં લઈ શકાય તેવું છે અને 1 ઓક્ટોબર સુધી સપાટી 621 ફૂટ થાય તો ગેટ ખોલાશે. છેલ્લા 3 વર્ષમાં પ્રથમ વખત ડેમમાં 90%થી ઓછો જળ સ્ટોક થયો છે. 2023માં 90.73%, 2022માં 96.91% જળ સંગ્રહ થયો હતો. તો છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો જળ સંગ્રહ 2021માં 38.27% હતો. 2020માં 96.91%, 2019માં 74.92% જળ સંગ્રહ હતો.